આવતીકાલે અમદાવાદમાં ક્રિકેટના મહાકુંભનું મહામુકાબલું છે ત્યારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ નિહાળવા માટે અનેક વીવીઆઈપી પણ આવશે. વીવીઆઈપી મહેમાનોના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત જોવા મળશે. આવતીકાલે બપોરે 1:25 થી 2:10 વાગ્યા સુધી એર ટ્રાફિક બંધ કરવામાં આવશે. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર શોને લઈને એર ટ્રાફિક બંધ રહેશે. મુસાફરોને ચેક ઇન સમયથી 2 કલાક વહેલા પહોંચવા એડવાઇઝરી પણ બહાર પડાઈ છે. વિગતો મેળવીશું સંવાદદાતા જયેશ ચૌહાણ પાસેથી. જયેશ, આવતીકાલે વીવીઆઈપી મહેમાનો પણ મેચ નિહાળવા માટે આવવાના છે, કેવી તૈયારીઓ છે? ચોક્કસથી આવતીકાલે જે ક્રિકેટનો મહાકુંભ છે એવા વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે અને એવામાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે, જેને કારણે અનેક વીવીઆઈપી મુવમેન્ટ છે તે જોવા મળશે અમદાવાદ શહેરમાં, જેમાં ખાસ કરી અને પીએમ મોદીથી લઈ અને તમામ કેન્દ્રીય નેતાગીરી છે તે અમદાવાદ પહોંચવાની છે. અમિત શાહ છે તેઓ પહોંચવાના છે, સાથે વિદેશી જે ડેલિગેશન છે તે પણ આવવાનું છે. ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને જે તેમની સાથે તેમનું ડેલિગેશન આવવાનું એ સહિત પણ યુએસ, યુએઈ અને સિંગાપુરથી પણ છે તે એમ્બેસેડરો આવવાના છે, જેને કારણે એરપોર્ટ ઉપર ખાસ છે તે મુવમેન્ટ જોવા મળશે. એરપોર્ટની તૈયારીઓ છે, તમે અત્યારે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. વહેલી સવારથી જ તમામ રિહર્સલો છે તે કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીના કાફલાથી લઈને જે વીવીઆઈપી મહેમાનો આવવાના છે તેમના કાફલાને લઈને પણ રિહર્સલ વહેલી સવારથી ચાલી રહ્યું છે. પોલીસ જવાનો છે તે ખડે પગે ઉભા રહ્યા છે. અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો અમદાવાદનું જીએ ટર્મિનલ છે ત્યાં 100 થી વધુ ચાર્ટર્ડ પ્લેનો છે તે આવતીકાલે ઉતરવાના છે, કારણ કે જે વીવીઆઈપી મહેમાનો આવવાના છે તેને કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર નાઇટ પાર્કિંગ માટે પણ 15 સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. 15 સ્ટેન્ડમાંથી 6 સ્ટેન્ડ છે તે બિઝનેસ જેટ એરક્રાફ્ટ ઓપરેશન માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. તો કેટલાક એરપોર્ટમાં જે ચાર્ટર્ડ પ્લેનો છે તેને સુરત અને રાજકોટ પણ પાર્કિંગ આપવામાં આવ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં આવતીકાલે વીવીઆઈપીઓ છે તે આવવાના છે, જેને કારણે આ વ્યવસ્થા છે તે એરપોર્ટ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. સાથે સાથે જે મુસાફરો છે કે જે આવતીકાલે મુસાફરી કરવાના છે, હવાઈ મુસાફરી કરવાના છે, તેમને પણ છે તે ચેક ઇન સમય પહેલા 3 કલાક પહેલા છે તે એરપોર્ટ પહોંચવા માટે એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે. એટલે આવતીકાલે અમદાવાદના ક્રિકેટ જે સ્ટેડિયમ છે ત્યાં તો ટ્રાફિક જોવા મળશે, પરંતુ એ સાથે સાથે રોડ અને આકાશમાં પણ ટ્રાફિક છે તે ધમધમતું જોવા મળશે. જી બિલકુલ જયેશ, આભાર જાણકારી આપવા બદલ.